नमस्कार, जनता विद्यालय झाड़िया परिवार तरफ थी हूँ जयंत जोशी। आप सौनु धोरण 9 सामाजिक विज्ञान ना आ वर्चुअल वर्ग खंड में हार्दिक स्वागत करूँ छू। केम छो बधा, मजा में? गई काले धोरण 9 सामाजिक विज्ञान पाठ 3 में आपणे चर्चा करता हता, ए चर्चा आपणे त्यां सुधी करी हती के 1935 થી 1942 વિશ્વયુદ્ધ જે 39 સુધી લડાયું, એટલે 1939 થી એ યુદ્ધ છે એ શરૂ થયું, 45 ની અંદર એ યુદ્ધ છે એ સમાપ્ત થયું 1945 માં। તો 1939 થી 1945 સુધી જે દ્વિતીય વિશ્વયુદ્ધ લડાયું, એ દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિણામો આવ્યા, દુષ્કર પરિણામો હતા, એની આપણે વાત કરી। અને પછી આપણે ગઈકાલે અંતમાં મેં તમને વાત કરી હતી કે હવે આપણે વાત કરવાની છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિના પ્રયાસો થયા હતા અને જે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી, પણ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્થપાયેલું રાષ્ટ્રસંઘ છે એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી સ્થપાયેલું રાષ્ટ્રસંઘ એ દ્વિતીય વિશ્વયુદ્ધ રોકી ન શક્યું, નિષ્ફળ ગયું, વિશ્વમાં શાંતિ ન સ્થાપી શક્યું, પણ ફરીથી દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે એ વિશ્વ શાંતિના પ્રયાસો રૂપે આ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। સ્થાપના તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જ થઈ ગઈ હતી, પણ એમાં એ નિષ્ફળ ગયો હતો, પણ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતા આર્થિક મંદીમાં ફસાયેલા વિશ્વને એ સહઅસ્તિત્વની કિંમત સમજાય, ભેગા રહી શાંતિ સલામતી અને સમૃદ્ધિના હેતુથી સંયુક્ત સંઘ યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી 24 ઓક્ટોબર 1945 ના દિવસે, અને એનું કાર્યાલય ન્યુયોર્કમાં રાખવામાં આવ્યું। સંયુક્ત રાષ્ટ્રો એટલે યુએન, યુનાઇટેડ નેશન્સ, એની સ્થાપનાના બીજ તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ હતું અને અમેરિકા, આપણે જોયું પર્લ હાર્બરનો જે કિસ્સો બન્યો, એના ઉપર હુમલો થયો અને અમેરિકા મને કમને પણ મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયું, ત્યારથી જ સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપનાની સંભાવના શરૂ થઈ ગઈ હતી, એ દિશામાં પ્રયત્નો શરૂ થઈ ગયા હતા। પણ છેલ્લે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે કોંગ્રેસી સંસદ, અમેરિકન કોંગ્રેસને સંદેશો આપતા એ 4 સ્વતંત્રતાની ઘોષણા કરી, સ્વાતંત્ર, શાંતિ અને સલામતીના સંદેશા હેઠળ આ 4 જે અગત્યની ઘોષણાઓ હતી એ કઈ હતી એની વાત કરીએ આપણે। એક, વિચાર અને વાણીનું સ્વાતંત્ર, લોકશાહીનો પાયાનો સિદ્ધાંત, એ ધાર્મિક સ્વાતંત્ર, આર્થિક સ્વાતંત્ર અને ભયમાંથી મુક્તિના અધિકારો એણે અમેરિકન કોંગ્રેસે અમેરિકાને આપ્યા। એટલે શાંતિની શરૂઆત છે એ સ્વતંત્રતાથી થઈ, યુનાઇટેડ નેશન્સમાં જોડાયેલા રાષ્ટ્રો માટે વિચાર અને વાણી સ્વતંત્ર, ધાર્મિક સ્વતંત્ર, આર્થિક સ્વતંત્ર અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ છે એ આ 4 સ્વતંત્રતાની ઘોષણા અમેરિકન કોંગ્રેસને સંદેશો આપતી વખતે પ્રમુખ રૂઝવેલ્ટે કરી। આ પ્રમુખ રૂઝવેલ્ટ અને રશિયાના પ્રમુખ ચર્ચિલ, બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ ભેગા થયા, કોણ? અમેરિકાના પ્રમુખ અને બ્રિટનના વડાપ્રધાન, બ્રિટનના વડાપ્રધાન હતા ત્યારે ચર્ચિલ, વિન્સ્ટન ચર્ચિલ અને રૂઝવેલ્ટ, એ એટલાન્ટિક મહાસાગરમાં એક જહાજ ઉપર બંને ભેગા થયા અને એણે 8 મુદ્દાનો એક કાગળ તૈયાર કર્યો, જેને ખતપત્ર કહેવાય છે, એને એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવ્યું। જો યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની સમયની આ વાત છે, બે મહાસત્તાઓ,
ब्रिटन एना बहु विचक्षण वडाप्रधान विंस्टन चर्चिल अने अमेरिकन तत्कालीन अमेरिकन प्रमुख रूजवेल्ट आ बने भेगा थई अने एटलांटिक महासागर में एक जहाज पर भेगा थया। 8 पानानो मुसद्दो तैयार कर्यो विश्वना राष्ट्रों माटे, पोताना देश माटे ब्रिटन के अमेरिका माटे नहीं पण विश्वना राष्ट्रों ने स्वतंत्रता अपावाना ने अपावाना हेतुसर आ 8 पानानो मुसद्दो तैयार कर्यो। एने एटलांटिक खतपत्र कहेवामां आवे छे अने आ खतपत्र में दरेक राष्ट्र पोतानी स्वतंत्रतानी स्वातंत्र्यनी अने पोतानी जमीननी पोताना विस्तारनी सार्वभौमत्वनी जाळवणी करी शके, दरेक निडर रीते ए शांति सलामती साधी अने शांति अने सलामती साथे आर्थिक अने सामाजिक विकास करी शके तेमज निशस्त्रीकरणनी बाबतमां नो आमां समावेश थाय छे। पेलो एटलांटिक खतपत्र आव्यो विंस्टन चर्चिल ब्रिटनना वडाप्रधान અને અમેરિકન વડા રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટે તૈયાર કર્યું। ત્યાર પછી બ્રિટન અમેરિકા ઉપરાંત રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો આ 4 દેશના વિદેશ પ્રધાનો મોસ્કો ખાતે મળ્યા વિશ્વ શાંતિ માટે અને 1943ના ઓક્ટોબરમાં પછી 1943ની નવેમ્બરમાં તેહરાનમાં પણ 3 મોટા મોટા વ્યક્તિઓની પરિષદ મળી અને 50 રાષ્ટ્રોનું આ ખતપત્ર તૈયાર થયું। પહેલા જે 2 રાષ્ટ્રોએ તૈયાર કર્યું હતું બ્રિટન અને અમેરિકાએ એ ધીમે ધીમે પછી 4 થયા, એમાં કોણ ભર્યું? રશિયા અને ચીન એના વિદેશ પ્રધાનો ભેગા થયા, એમણે ચર્ચા કરી, પછી તેહરાનમાં 3 મંત્રીઓની પરિષદ મળી અને છેલ્લે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર 24 ઓક્ટોબર 1945ના દિવસે રજૂ કર્યું। કુલ 51 રાષ્ટ્રો છે, 51 સભ્ય રાષ્ટ્રો હતા ક્યારે? જે દિવસે 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં, યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી ત્યારે। 1945ની 24 ઓક્ટોબરથી આજ સુધી એ 24 ઓક્ટોબરને સમગ્ર વિશ્વમાં યુનાઇટેડ નેશન્સ ડે યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અત્યારે 193 સભ્યો છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારે કેટલા સભ્યો હતા? 45 સભ્યો હતા, આજે 193 સભ્યો છે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં। સંયુક્ત રાષ્ટ્રો છે યુનાઇટેડ નેશન્સ એના 6 અંગ છે એની આપણે વાત કરવી છે। યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રસંઘ ક્યારેક મારાથી બોલાઈ જાય છે પણ આપણે સમજવાનું સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રસંઘ છે એ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે સ્થાપવામાં આવ્યું હતું। અહીં આપણે વાત કરીએ છીએ સંયુક્ત રાષ્ટ્રોની યુનાઇટેડ નેશન્સની, એની 6 સમિતિઓ છે, 6 અંગો છે, એ છે એક સામાન્ય સભા, બીજી સલામતી સમિતિ, ત્રીજી આર્થિક અને સામાજિક સમિતિ, ચોથી વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય। યાદ રાખજો સંયુક્ત રાષ્ટ્રોના 6 અંગો છે, ક્યાં ક્યાં? સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય। આ પૈકીની 5મો ક્રમ છે આંતરરાષ્ટ્રીય અદાલત, એ એક જ અલગ જગ્યાએ આવેલી છે, બાકીની 5 સમિતિઓ છે એની કચેરીઓ છે, એની ઓફિસો છે એ ન્યુયોર્કમાં આવેલી છે, અમેરિકાના ન્યુયોર્કમાં। 5 એટલે કઈ કઈ? સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ અને સચિવાલય, આ 5 અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા છે। પણ આંતરરાષ્ટ્રીય અદાલત છે એ નેધરલેન્ડમાં આવેલી છે, નેધરલેન્ડના હેગ નામના શહેરમાં। આપણે વાત કરીએ આ છે 6 સમિતિનું શું કામ છે। સૌ પહેલે કહ્યું સામાન્ય સભા, સામાન્ય સભા એટલે જેમની અંદર 193 પ્રતિનિધિ હોય, દરેક દેશનો એક પ્રતિનિધિ હોય, એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કહેવાય, સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સનું સૌથી મોટું અંગ। એની અંદર તમામ સભ્ય રાષ્ટ્રો જે છે, આપણે વાત કરી 193 છે, 193 છે, તો આ 193 જે સભ્યો છે એના તમામના પ્રતિનિધિ આ સામાન્ય સભામાં હોય છે। એટલે દરેક રાષ્ટ્ર પોતાના વધુમાં વધુ 5 સભ્યો
प्रतिनिधि मोकली सके। एटले विचारी लो 193 जो बधा पांच पांच मोकले तो 193 × 5 पर बधा पांच पांच मोकलता नहीं। अहींया पण एक महत्वनी बात याद रखो कि जो मतदान करवानुं आवे तो एक राष्ट्रनो एक ज मत कहेवाय छे। भारतना भले पांच प्रतिनिधि होय पण पांच प्रतिनिधिनो मत तो एक ज कहेवाय। એટલે 193 મત હોય જો મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો ફરી વખત આપણે વાત કરીએ, સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્રોનું યુનાઇટેડ નેશન્સનું સૌથી મોટું અંગ છે। સામાન્ય સભામાં દરેક સભ્ય દેશના પ્રતિનિધિ હોય છે, દરેક સભ્ય દેશ પોતાના વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ આ સામાન્ય સભામાં મોકલી શકે છે, પણ મતદાન વખતે એક દેશનો એક સભ્ય દેશનો એક જ મત ગણાય છે। આ શું કરે છે, કામ શું સલામતી સમિતિનું, એ આંતરરાષ્ટ્રીય સંબંધો ઇન્ટરનેશનલ જે સંબંધો હોય એની કોઈ પણ બાબત ઉપર ચર્ચા સલાહ સૂચન કે ભલામણ કરી શકે, ચર્ચા સલાહ સૂચન કે ભલામણ કરી શકે। સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી જે બજેટ રજૂ કરે, જે અંદાજપત્ર રજૂ કરે એને મંજૂર કરે છે આ સામાન્ય સભા, અને એને નાણાંના ખર્ચના નાણાંની ફાળવણી કરે છે। ત્રીજું પેલું સલાહ સૂચન, આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ બાબત હોય તો એની ઉપર ચર્ચા કરે, સલાહ આપે, સૂચન કરે કે ભલામણ કરી શકે છે, અને બીજું એ બજેટને મંજૂર કરે છે અને નાણાં ફાળવે છે। ત્રીજું રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ અને સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે। વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ઉભા થયા હોય, કોઈ મતભેદ હોય, સીમાને અંગેના કોઈ મતભેદ હોય કે માનવ અધિકારને લગતી કોઈ બાબતો હોય, ક્યાંય કોઈ રાજ્યમાં રાષ્ટ્રમાં એના નાગરિકો ઉપર જોહુકમી થતી હોય, તો આવા બધા પ્રશ્નો છે એ યુએનમાં લઈ જવામાં આવે છે અને ત્યાં એ બે રાષ્ટ્રો વચ્ચેના આવા પ્રશ્નોના નિરાકરણના પ્રયાસો થાય છે। સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 બહુમતીથી લેવામાં આવે છે। કોઈ બાબતની ચર્ચા થાય અને ત્યાં એના નિર્ણય માટે જો મતદાન પ્રક્રિયા થાય તો 2/3 2/3 બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે। સામાન્ય સાદી બહુમતી એટલે 50%, પણ 50%ને 2/3 બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે। સામાન્ય સભા એ સૌથી મોટું અંગ છે, સૌથી મહત્વનું અંગ છે એ સામાન્ય સભા નથી, સૌથી મહત્વનું અંગ છે એ બીજી સમિતિ છે જે સલામતી સમિતિ છે। સલામતી સમિતિ એ યુએનનું સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે અને એની અંદર 5 કાયમી અને 10 બિનકાયમી કુલ 15 સભ્યો છે। સલામતી સમિતિમાં 15 સભ્યો હોય છે, 5 કાયમી સભ્યો છે। કોણ કોણ? તો કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, આ 5 સલામતી સમિતિના કાયમી સભ્યો છે। તમે છાપામાં વાંચતા હશો ભારત કેટલાય વર્ષોથી પોતાનું સલામતી સમિતિમાં સ્થાન મળે એ માટે પ્રયત્નો કરે છે, ચીન એને નડે છે। આ 5 સભ્યો છે કાયમી સભ્યો છે અને 10 સભ્યો છે બિનકાયમી હોય છે જે બદલાયા કરે છે। આ સલામતી સમિતિ છે એ આંતરરાષ્ટ્રીય શાંતિ માટે અને સમગ્ર વિશ્વમાં સલામતી જાળવી માટે એને અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે યુનાઇટેડ નેશન્સમાં। 5 કાયમી સભ્યો ક્યાં? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, અને ઉપરાંત 10 બિનકાયમી સભ્યો, 15 સભ્યોનું બનેલી આ સમિતિ, સલામતી સમિતિ, એને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવી રાખવાના હેતુસર વિશાળ સત્તાઓ આપવામાં આવેલી છે। કોઈ બે રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓ, એની વાટાઘાટો, એની તપાસ અને મધ્યસ્થી બનીને એને ઉકેલ લાવવાની દિશામાં એને કામ કરવાનું હોય છે। અહીંયા એક વાત બહુ અગત્યની છે સલામતી સમિતિમાં, યાદ રાખજો, મેં હમણાં તમને કહ્યું એમ 5 વત્તા 10 15 સભ્યો છે, પણ આ 5 સભ્યો એવા છે કે કોઈ નિર્ણય લેવાય ત્યારે બહુમતી નહીં, પણ આ 5માંથી એક પણ જો એને નકારાત્મક પોતાનો સૂર પુરાવે તો એ નિર્ણય લેવાતો નથી, એ 5 તો એક જ થવું પડે તો જ એનો હકારાત્મક નિર્ણય આવે, એને વીટો પાવર કહેવામાં આવે છે।
જે પાંચ કાયમી સભ્યો છે એ પાંચે પાંચ હકારાત્મક હોય કોઈ ઝઘડાના ઉકેલ માટે, કોઈ વાટાઘાટ માટે, કોઈ નિર્ણય માટે, તો જ એ નિર્ણય લેવાય, નહીં તો એ નિર્ણય લેવાતો નથી. આ પાંચ કાયમી સભ્યોને મળેલો આ અધિકાર છે કે પોતાના એક જ મતથી એ નિર્ણયને અટકાવી શકે, રદ કરી શકે. તો એ જ એ પાવરને કહેવાય છે, એ વીટો અથવા તો નિશ્ચયાધિકાર કહેવાય છે. આજ સુધીમાં રશિયાએ સલામતી સમિતિમાં સૌથી વધારે વખત આ પાવરનો, આ શક્તિનો, નિષેધાધિકારનો, નિષેધાધિકાર, નિષેધ વત્તા અધિકાર, નિશેષાધિકાર, જેને વીટો કહેવાય છે, એ વીટો પાવર છે એ વાપરે છે. કોણ? સલામતી સમિતિ. ત્રીજી સમિતિ આર્થિક અને સામાજિક સમિતિ. આ સમિતિને ઇકોસોક પણ કહેવામાં આવે છે. આમાં 54 સભ્યો છે. ફરીથી યાદ કરીએ, પહેલી સામાન્ય સભા, દરેક રાષ્ટ્રના પ્રતિનિધિઓ, અને દરેક રાષ્ટ્ર પોતાના વધુમાં વધુ 5 પ્રતિનિધિ મોકલી શકે. બીજી સમિતિ સલામતી સમિતિ, 10 કાયમી સભ્યો વત્તા 5 બિનકાયમી સભ્યો, 5 કાયમી સભ્યો વત્તા 10 બિનકાયમી સભ્યો. ત્રીજી આર્થિક અને સામાજિક સમિતિ, એને ઇકોસોક પણ કહેવાય છે, એમાં 54 સભ્યો છે. અને સામાન્ય સભા જે આપણે આગળ વાત કરી, એ નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. દર વર્ષે 2/3 સભ્યો છે નિવૃત્ત થાય અને બીજા 2/3 સભ્યો ચૂંટે છે. એટલે આ સમિતિ છે એનું કામ છે એ વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું ધર્મ, જાતીય પ્રદેશ કે બીજા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ છે. અને સમિતિ અને એની પેટા સમિતિ વિશ્વભરમાં કામ કરે છે. આની પેટા સમિતિઓમાં આપણે જાણીએ છીએ એમ 6 પેટા સમિતિઓ છે જે આર્થિક અને સામાજિક સમિતિ નીચે આવે છે. એમાં સૌથી સરસ કામ કરતી કોઈ સંસ્થા હોય તો એ છે વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ સમગ્ર વિશ્વના માનવીઓનું હેલ્થ સુધારવાનું, સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે. આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ, IMF. IMF એ નાણાકીય સ્થિરતા આપવાનું કામ કરે છે. વિશ્વના ગરીબ દેશોને નાણાકીય સ્થિરતા આપવાનું કામ એ આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ કરે છે, એને આપણે IMF કહીએ છીએ. ત્રીજું છે FAO, આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા એ ખેત પેદાશો, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, લેબર ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા એ પણ વિશ્વના મજદૂરોને ન્યાય અપાવવાનું કામ કરે છે. યુનિસેફ અને યુનેસ્કો, આનું નામ પણ આપણે અનેક વખત સાંભળ્યું છે. યુનિસેફ છે એ વિશ્વના બાળકો માટે, ખાસ કરીને ગરીબ દેશના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, એને પૌષ્ટિક ખોરાક, શિક્ષણ આપવાનું અને બાળ વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. યુનેસ્કો છે એ શૈક્ષણિક ધોરણ ઊંચે લાવવા માટે પ્રયત્નો કરે છે. નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્ર વચ્ચે સહકાર વધારવાનું કામ કરે છે. આમ આર્થિક અને સામાજિક સમિતિની નીચે કુલ 6 સમિતિ છે, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, IMF એટલે આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ, ત્રીજું FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, યુનિસેફ અને યુનેસ્કો. યુનિસેફ છે એ સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે બાળકોનું, અને યુનેસ્કો છે એ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે, એ વિશ્વમાં સાંસ્કૃતિક બાબતો, શૈક્ષણિક બાબતોનો ખ્યાલ રાખે છે. ચોથી વાલી સમિતિ. વાલી સમિતિ છે એમાં 5મી કાયમી રાષ્ટ્ર સભ્યો છે તો હોય જ, આપણે જે સલામતી સમિતિમાં છે એ ઉપરાંત એને સામાન્ય સભા પસંદ કરે એ દેશના પ્રતિનિધિઓ પણ એમાં હોય છે. અગાઉ જે દેશો
કે જે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર પરાજિત થયા હતા, દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે પરાજિત થયા હતા એવા દેશોની સાર સંભાળ માટે આ વાલી દેશો છે એ કામ કરે છે, અને એ પરાજિત થયેલા પ્રદેશોની સામાજિક આર્થિક રાજકીય તમામ બાબતોનો વિકાસ થાય એ માટે એ પ્રયત્નો કરે છે. આંતરરાષ્ટ્રીય અદાલત આપણે વાત કરી કે આ એક જ એવી સમિતિ છે કે જેનું કચેરી એ નેધરલેન્ડના હેગ નામના શહેરમાં છે. એમાં 15 ન્યાયમૂર્તિ હોય છે અને એ દરેક ન્યાયમૂર્તિ 9 વર્ષ માટે નિયુક્ત થાય છે. એ કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા હોય એનો નિકાલ લાવવાનો કામ કરે છે. રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા છે એ આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે અથવા તો એને ચુકાદો આપે છે. આ ઉપરાંત એને કાયદાકીય સલાહો પણ આ અદાલત આપે છે. છેલ્લે સચિવાલય, સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય છે એ મહામંત્રીની કચેરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરી છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. સામાન્ય સભા છે મહામંત્રીની નિમણૂક કરે, મહામંત્રીના કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો, નિષ્ણાંતો આ બધાનો એના સ્ટાફમાં સમાવેશ થાય છે. મહામંત્રીને મદદ કરવા માટે મહામંત્રીની જે મદદ મંત્રીઓ હોય, બધા વ્યવસ્થાપકો હોય, મદદનીશો હોય. આ સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય પણ ન્યુયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, એકતા સ્થપાય, વિશ્વબંધુત્વનું વાતાવરણ નિર્માણ થાય એ માટે આ સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને 6 સંસ્થાઓ કહી, 6 સંસ્થાના પૂરા નામ. હાલના સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ અને મહામંત્રી આ વગેરે નામની યાદી છે, હું તમને આવતીકાલે વોટ્સએપમાં મૂકીશ. યાદ રાખજો, પાઠનો ભાગ નથી, પણ આપણા જનરલ નોલેજ માટે, સામાન્ય જ્ઞાન માટે આપણે એની જરૂર છે. ત્યાં સુધી આવતીકાલે આપણે ફરી વખત મળશું, ત્યારે આપણે હવે વાત કરવાની છે એ 13મા પાઠની વાત કરશું, જે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 અને 2 છે. એમાં પહેલો પાઠ છે એ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, ભૂગોળમાં આપણે એ વાત કરશું. ત્યાં સુધી આપ સૌને ગુડ બાય, જય હિન્દ, જય ભારત.